નમસ્કાર શ્રોતા મિત્રો, આજે જીવન યાત્રાના પ્રારંભથી લઈ અંત સમય સુધીના 16 સંસ્કાર સાથે માનવીનો જે સંબંધ છે એ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવી છે. પ્રથમ સંસ્કાર છે ગર્ભધાન સંસ્કાર. આ સંસ્કાર માતાના ગર્ભથી પ્રારંભ થાય છે. સામાન્ય કોઈપણ જીવાત્માનો પ્રવેશ ગર્ભમાં કેવી રીતે કરાવવો એની એક આર્યની સંસ્કૃતિ રહી છે. આ સંસ્કૃતિ મુજબના સંસ્કારે કોઈપણ આત્માને બોલાવવામાં આવે, વિધિવત રીતે આત્માનું આગમન થાય પછી માતા પિતા એક ચોક્કસ નિયમ સાથે પોતાનું જીવન હોય તો આવનાર આત્મા અને જે શરીર નિર્માણ થાય છે એના પર એની અદ્ભુત અસર થતી હોય છે. એટલે આ સંસ્કારનો પ્રારંભ બીજના પ્રારંભથી જ થઈ જાય છે અને એ રીતે માતા પિતાએ એ સંસ્કાર વિધિથી વાકેફ થવું જોઈએ. ત્યાર પછીનો સંસ્કાર છે પુંશવંશ સંસ્કાર. આ પુંશવંશ સંસ્કાર એટલે એક વખત આત્માનો પ્રવેશ થાય, ગર્ભનો પ્રારંભ થઈ જાય ત્યાર પછી એનો શારીરિક વિકાસ શરૂ થાય છે. આ શારીરિક વિકાસ સમયે પિતાએ કેવી રીતે વર્તવું જોઈએ, માતા પિતાએ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ જેના કારણે એમાં ઉછરી લેયર ગર્ભ પર એની વિપરીત અસર ન થાય, એમની વિધાયક થાય એ માટે એમણે સતત જાગૃત રહેવું જોઈએ. આ પુંશવંશ સંસ્કાર બહુ અગત્યનો અને મહત્વનો છે. આર્ય સંસ્કૃતિમાં એને આગવું સ્થાન છે, વેદમાં પણ એને આગવું સ્થાન મળ્યું. ત્યાર પછીનો ત્રીજો સંસ્કાર છે શ્રીમંતો નયન સંસ્કાર. સામાન્ય રીતે આપણે શ્રીમંત થયું એવું બોલતા હોઈએ છીએ, શ્રીમંત કરવાનું છે, પણ આ સંસ્કાર વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. આ શ્રીમંતો નયન સંસ્કાર સામાન્ય રીતે 4 માસ, 6 માસ કે 8 માસની ઉંમરે થઈ શકે. ગર્ભની અવસ્થાનો જે વિકાસ અમે આ સમયગાળો બતાવ્યો છે. સામાન્ય રીતે આપણે એમ કહેવાય કે જે રીતે શારીરિક વિકાસની આપણે વાત કરી એમ બાળકનો જ્યારથી માનસિક વિકાસનો પ્રારંભ થાય ત્યારથી આ શ્રીમંતો નયન સંસ્કાર થાય છે. એટલે બહુ બુદ્ધિશાળી બાળક તમારે જોઈતું હોય તો શ્રીમંતો નયન સંસ્કારની વિધિ સાથે માતા પિતાએ ઉત્તમ સાહિત્ય, ઉત્તમ આધ્યાત્મિક જીવન ગુજારવું જોઈએ, માણવું જોઈએ, જીવવું જોઈએ અને એ રીતે એ જો પોતાનો સમયગાળો પસાર કરે તો આવનાર બાળક પર એની બહુ સારી અસર પડે છે. ચોથો સંસ્કાર છે જાતક્રમણ સંસ્કાર. બાળકનો જન્મ થાય ત્યાર પછી આ સંસ્કાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ગર્ભની અંદર જે બાળક ઉછરતું હોય છે એક થેલીમાં પાણીમાં હોય છે, પ્રવાહી વચ્ચે એ ગર્ભનું નિર્માણ થતું હોય છે અને એની વચ્ચે એને શ્વાસ અને બીજી દૈનિક ક્રિયાઓ પણ કરવાની હોય એટલે ઈશ્વરે એનું રક્ષણ માટે એક કવચ આપેલું હોય છે. મુખ પર પણ હોય છે, એના નાક પર પણ હોય છે. એ કવચને કેવી રીતે હટાવવું, ત્યાર પછી મુખેથી એમણે ખોરાક લેવાનું શરૂ કરવાનું હોય છે, નાકેથી શ્વાસ લેવાનું શરૂ કરવાનું હોય છે. એટલે મુખેથી ખોરાક કંઈ પણ શરૂ કરે એ પહેલાં એમને મધ અથવા ઘીનો એક ટીપું મુખમાં મૂકવાનું હોય ને એની એક વિધિ હોય ને સોનાની સળી વડે એ જો મુકાય તો એમની અસર બાળક ઉપર ખૂબ સારી પડતી હોય છે. અને એક આ જાતક્રમણ સંસ્કાર જે છે ને એ વખતે તમને કદાચ ખબર છે કે થાળી વગાડવામાં બાળકનો જન્મ થાય ત્યારે એટલે અવાજ કરવામાં આવે. ટૂંકમાં આ થાળી વગાડવાનો અવાજ જે છે ને એ શ્રવણનું કામ શરૂ થતું હોય છે બાળકનું. એ શ્રવણ બરાબર પ્રારંભ એનો થાય એટલા માટે એક અવાજ કરવામાં આવે. પહેલાંના સમયમાં
બાળકના કાન પાસે બે પથ્થરો ભટકાડીને અવાજ કરવામાં આવતો હતો. એટલે આ રીતે જાતક્રમણ સંસ્કારનું મહત્વ રહેલું છે. ત્યાર પછીનું છે નામ સંસ્કાર, પાંચમો સંસ્કાર છે. એટલે વ્યક્તિનું નામ ખૂબ સરસ હોવું જોઈએ, એનો ચોક્કસ અર્થ નીકળવો જોઈએ અને નામ સંક્ષિપ્ત હોવું જોઈએ. ત્યાર પછીનો છઠ્ઠો સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર. બાળકને તમારે ઘરની બહાર કેવી રીતે લઈ જવું, સામાન્ય વાતાવરણમાંથી એને આજુબાજુના વાતાવરણમાં પરિચય કરાવવા માટે કેવી રીતે બાળકને લઈ જવું અને કેવી રીતે એની સંભાળ રાખવી, એની એક વિધિમાં એનું જોગવાઈ આર્યના સંસ્કાર કાર્યક્રમમાં કરવામાં આવેલી છે. સાતમો સંસ્કાર છે અન્નપ્રાશન સંસ્કાર. બાળકને પ્રથમવાર તમે અન્ન આપશો તો કેવું આપશો, કેવી રીતે આપશો, માત્રામાં આપશો, એની એક સંસ્કાર વિધિ સાથે એમાં સમાવેશ કરવામાં આવેલો છે. આર્યના સંસ્કાર કાર્યક્રમમાં આ બધી વસ્તુ એટલા માટે સમાવવામાં આવી છે કે એક ઉત્સાહ સાથે એનો પ્રારંભ થાય. એક ચિલાચાલુ નહીં પણ એક ઉત્સાહ સાથે, અનેરો ઉત્સાહ જો તમારામાં હશે તો જ તમારા બાળકમાં એ આવશે. આઠમો સંસ્કાર છે ચૂડાકર્મ સંસ્કાર, જેને આપણે બાબરી ઉતારવાનું કહીએ છીએ. આ બાબરી ઉતારવાની એ પણ એક સંસ્કાર છે, માટે કે માણસનું જે મગજ છે એની પર એક કવચ છે ખોપરી ઉપર, એ બહુ પાતળી ચામડી હોય છે, ગર્ભમાં એના પર થોડા થોડા વાળ પણ આવી ગયા હોય છે. એ વાળને હટાવવાની એક વિધિ છે, કારણ કે એ વાળ તમે જો હટાવશો એના પર વાતાવરણની અસર થશે અને પરિણામે એ ચામડી જે છે એ મજબૂત બનશે અને એ રીતે કવચ બનશે. કવચ બનશે એટલે હાડકાનું બરાબર રક્ષણ થશે, એટલે એક સંસ્કાર સાથે એને જોડી દેવામાં આવ્યું છે. ત્યાર પછી નવમો સંસ્કાર છે કર્ણવેદ સંસ્કાર. આ કર્ણવેદ એટલે આપણો કાન જે છે એ વિંધવાની પ્રક્રિયા. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે છોકરીઓના જ કાન વિંધાય, એવું નથી, છોકરાઓના કાન વિંધવા જોઈએ. અને કર્ણવિંધ સંસ્કારનો પ્રારંભ એટલા માટે કરવો જરૂરી છે કારણ કે કાનની અંદર અમુક પ્રકારની નસો હોય છે, જેને વિંધવાથી એનો સંબંધ સીધો આંતર સાથે છે. અને પતાઓની પાચનની જે કામગીરી જે થાય છે, પ્રક્રિયા જે થાય છે, એના પર સારી અસર થઈ શકે. કારણ કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એકદમ નિષ્ક્રિય હોય છે આંતરો, અને આંતરને સક્રિય બનાવવા માટે એ જે નસ વિંધાય એને એક ઝટકો લાગે છે અને પરિણામે એ કામ કરવાનું શરૂ કરે છે. એટલે આ એક વિધિ એક ચોક્કસ ઉંમર સાથે જોડાયેલી છે. ત્યાર પછીનો સંસ્કાર છે દસમો ઉપનયન સંસ્કાર. આ આમ તો અત્યારની ભાષામાં એમ કહેવાય કે જનો આપીએ છીએ, જે સામાન્ય રીતે ત્રણ તારની હોય છે. આ ત્રણ તારની સાથે પણ એક સંબંધ છે કે દરેક આવનાર બાળકની પર ત્રણ ઋણ હોય છે. એક ઋષિ ઋણ, બીજું પિતૃઋણ અને ત્રીજું સમાજનું ઋણ. ઋષિ ઋણ એમણે શિક્ષણ મેળવીને અદા કરવાનું છે, પિતૃઋણ એને પરિવારની જવાબદારી અદા કરીને આપવાનું હોય છે, અને ત્રીજું જે ઋણ છે એ સમાજનું ઋણ, એમાં સામાજિક સારા કાર્યો કરવા, દેશ કોઈ ઉત્તમ એવું કાર્ય કરવું કે જેના કારણે સમાજને ફાયદો થાય. આ તો આ ઋણ આ રીતે અદા કરી શકાય. આપણે ત્યાં એવું કહેવાય કે બ્રાહ્મણોને જનય અપાય, પણ બ્રાહ્મણોને જનય આપવાનું નથી. આમ તો અને વૈશ્યને પણ જનય આપી શકાય છે. બ્રાહ્મણને 8 વર્ષની વય સુધીમાં જનય આપવી જોઈએ, એવી રીતે ક્ષત્રિયને 11 વર્ષ, અને વૈશ્ય લોકો જે છે જેને કહેવાય વેપારી કે ખેડૂત, એ લોકો જનય 12 વર્ષ સુધીની વય સુધીમાં આપવાની વાત છે. 11મો સંસ્કાર છે એ વેદારંભ સંસ્કૃત. એટલે વેદનો આરંભ કેવી રીતે કરવો બાળક, એટલે શિક્ષણ. પહેલાં વેદોનું શિક્ષણ આપવામાં આવતું હતું એટલે વેદારંભ શિક્ષણ કહેવામાં આવ્યું, પણ અત્યારે જે શિક્ષણ અપાય છે એ પણ એક વેદારંભની પ્રક્રિયા જ છે. કંઈ પણ નવું શીખવું, કંઈ પણ પામવું જ્ઞાન, એ જ્ઞાન મેળવવાની પ્રક્રિયા કેવી રીતે શરૂ કરવી. કારણ કે પહેલાં એવું કહેવાતું હતું કે 12 વર્ષ સુધી 4 વેદ શિક્ષણ આપવામાં આવતું હતું, અત્યારે આપણે 12 ધોરણ ભણીએ છીએ. એ જ વાતને આમાં લીધેલી છે. 12મો સંસ્કાર છે સમાવર્તન શિક્ષણ. સમાવર્તન એટલે આપણે આશ્રમમાં બાળકને પહેલાં મૂકતા હતા ઋષિ પાસે, એની પાસે જ્યારે જ્યારે સામાન્ય સમાજમાં જાય ત્યારે એનું વર્તન સમાન રહેવું જોઈએ. એ સમાજમાં જાય પછી બધું ભૂલી જાય,
આશ્રમ શિક્ષણ અને બીજી દિશામાં એ ફંટાઈ ન જાય એ માટે એને સમાવર્તન આપવામાં આવતું હતું. વિવાહ આ પણ એક સંસ્કાર છે, લગ્ન વિધિ સાથે જોડાવવું અને એ રીતે બ્રહ્મચર્યનો ત્યાગ કરીને એ સંસારમાં આવવું એ પણ એક સંસ્કાર વિધિ છે. અને એ રીતે ત્યાં સુધી બ્રહ્મચર્ય દરેક આવવું જોઈએ જ્યાં સુધી એમનો વિવાહ કરવામાં ન આવે. ચૌદમો સંસ્કાર છે વાનપ્રસ્થ સંસ્કાર. એટલે વાનપ્રસ્થનો અર્થ થાય છે કે બધી વસ્તુઓમાંથી થોડું થોડું મુક્ત થઈને આપણે જંગલ તરફ, તો જંગલ તરફ જતા હતા, પણ આજે જંગલમાં જવાની જરૂર નથી. આપણે જે કંઈ કાર્યો કરતા હોઈએ છીએ એ બીજાને સોંપી દઈએ અને એમાંથી થોડા મુક્ત થઈએ અને થોડું જે કંઈ આપણી પાસે સમય વધે છે એમાં ઈશ્વરમય બનીએ એ દિશામાં હોવું એટલે વાનપ્રસ્થ સંસ્કાર છે. પંદરમો સંસ્કાર છે સંન્યાસ સંસ્કાર. આમ તો સંન્યાસનો અર્થ એવો થાય છે કે ઉપાડીને ફેંકી દેવું, જે તમારી પાસે છે ને એનો ત્યાગ કરી દેવો એટલે સંન્યાસ સંસ્કાર થાય છે. સંન્યાસની અંદર કશી વસ્તુ મેળવવાની અપેક્ષા નથી રાખવાની, માત્ર ને માત્ર સ્વનું મુક્તિ માટે કામ કરવાનું એકમાત્ર કેન્દ્ર આપણું હોવું જોઈએ, સ્વકેન્દ્રી બનવાનું છે અને સ્વકેન્દ્ર દ્વારા આત્મનું કલ્યાણ કરવાની વાત છે. સોળમો સંસ્કાર છે અંત્યેષ્ટિ, એટલે કે આપણી મૃત્યુ પછી કેવી રીતે અંતિમ વિધિ કરવી. એ અંતિમ વિધિના ચાર પ્રકાર આપવામાં આવ્યા છે. એક અગ્નિ સંસ્કાર છે, દફન વિધિ છે, જળમાં પધરાવીને એની અંતિમ વિધિ થઈ શકે અને ખુલ્લામાં છોડીને વાયુને અર્પણ કરીને. પણ તો સૌથી સારી સંસ્કાર વિધિ જો કોઈ હોય તો એ અગ્નિ સંસ્કાર છે. અને એટલા માટે અગ્નિ સંસ્કાર સારી છે કારણ કે એના દૂષણો અન્ય વ્યક્તિને નુકસાન કરતા નથી, જ્યારે બાકીની બધી વિધિઓમાં એના દૂષણો જીવિત વ્યક્તિઓને હાનિ કરે છે. એટલા માટે આપણે આ 16 સંસ્કારને ધ્યાનમાં રાખશું. આપ સૌનો આભાર. થેન્ક યુ.